अन्य महत्वना समाचारों की बात करिए तो राज्य में अकस्मातों की वणथंभी वणजार योजाई। बोटाद, नवसारी और भावनगर में अकस्मातों सर्जाया। राज्य में अलग अलग त्रण अकस्मात सर्जाया। बरवाड़ा और धंधुका रोड पर एक अकस्मात सर्जायो, जारे बीजो रोजिद गाम पासे आवड़ खोडल मंदिर पासे अकस्मात सर्जायो। उपरांत अकस्मात में ट्रक ना जे चारे चार टायर था ते गाड़ी माथी छूटा पड़ी गया। अमरेली थी अमदावाद तरफ जई रहे थी आ ट्रक ने ट्रक में सवार ड्राइवर अने क्लीनर बन्ने फसाई गया था। ट्रक में फसायेला बन्ने ने राहदारियों ए महा मुसीबते बाहर काढ़या था। ड्राइवर अने क्लीनर बन्ने गंभीर रीते इजाग्रस्त थया था। इजाग्रस्तों ने 108 मार्फते हॉस्पिटल में पण खसेड़वामां आव्या छे। तो ट्रक ड्राइवर जे कही शकाय के जेमा ड्राइवर अने क्लीनर बन्ने फसाया था। आ ट्रक ना चारे चार टायर जे छे ते निकली गया था अने ट्रक जे छे ते रोड पर थी नीचे उतरी गई थी। महा मेहनते आजूबाजू ना लोकोए जे छे ते आ ट्रक ना ड्राइवर अने क्लीनर ने बाहर काढ़या था। तो गुजरात में जाने अकस्मातों की वणथंभी वणजार, एक साथ त्रण त्रण मोटा अकस्मातों सर्जाया था। आंगे वधु माहिती माटे अमारी साथे अमारा संवाददाता कल्पेश डाभी फोन लाइन पर जोड़ाई गया छे। जी अल्पेश जी, हो तो जे कही शकाय के एक साथ त्रण त्रण अकस्मात सर्जाया छे, शुं छे विगत? ચોક્કસ જણાય તો ખાસ વાત કરીએ તો આજે રાજ્ય માટે ખૂબ જ ખરાબ દિવસ કહી શકાય, કારણ કે એક સાથે રાજ્યમાં ત્રણ અકસ્માતો સર્જાયા હતા, જે અકસ્માતો નાના નહીં પરંતુ મોટા અકસ્માતો છે। જેમાં વાત કરીએ તો બોટાદ, નવસારી અને ભાવનગરમાં આ અકસ્માતો સર્જાયા છે। પ્રથમ વાત કરીએ તો બોટાદ જિલ્લાના બરવાડા ધંધુકા રોડ પર એક અકસ્માત સર્જાયો હતો અને જેમાં રોજિત ગામ પાસે આવડકોડલ મંદિર પાસે અકસ્માત સર્જાયો હતો। આ અકસ્માતમાં ટ્રકના ચાર ટાયર ગાડી પર પડ્યા હતા અને જેને લઈને ડ્રાઈવર ક્લીનર સહિતના જે ફસાયા હતા। બીજી તરફ વાત કરીએ તો ભાવનગરની, તો ભાવનગરમાં પણ એક ગમકવાર અકસ્માત સર્જાયો હતો, જે અકસ્માતમાં બસ ચાલક છે તેને અચાનક જ ડ્રાઈવિંગ કરતા સમયે હાર્ટ એટેક આવ્યું હતું અને બસ છે તે કારના શોરૂમમાં અથડાઈ હતી। જોકે સદનસીબે કોઈ જાનહાની સર્જાઈ ન હતી, પરંતુ ખાસ વાત કરીએ તો ડ્રાઈવરનું છે તે ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું અને ઘટનાને લઈને લોકોના ટોળા એકઠા થયા હતા। પોલીસ તંત્ર પણ ઘટના સ્થળે પહોંચ્યું હતું। આ તમામ ત્રણેય ઘટનાઓમાં કોઈ પણ પ્રકારની મોટી જાનહાની થઈ નથી, પરંતુ ચોક્કસથી અકસ્માત ખૂબ જ મોટા હતા અને જેને લઈને અકસ્માતને લઈને અનેક લોકોને આ અકસ્માતને લઈને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો। જી અલ્પેશ, તો જે રીતે આ ત્રણેય મોટી ઘટનાઓ સર્જાય, કેવી રીતે હવે પોલીસ આમાં કાર્યવાહી કરશે, કેવા પગલા લીધા છે? હજી ચોક્કસથી ખાસ વાત કરીએ તો રાજ્યમાં વાહન અકસ્માતની ઘટનાઓ તો સર્જાય છે, પરંતુ ખાસ જે પ્રકારે વાહન અકસ્માતની ઘટના સર્જાય છે તેમાં ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો પોલીસ તંત્ર છે તેના પર અનેક સવાલો ઉઠી રહ્યા છે। જે પ્રકારે અકસ્માતની ઘટના બને છે તેને લઈને ખાસ વાત કરીએ તો જે લોડિંગ વાહન છે તેમાં જે ડ્રાઈવર ક્લીનર છે તેને લઈને તેની સુરક્ષા અને જે સવાલો છે તે ઉઠી રહ્યા છે। બીજી તરફ વાત કરીએ તો જે ખાનગી ટ્રાવેલ્સની બસો છે જે ભાવનગર, અમદાવાદ, સુરત રોડ પર ચાલી રહી છે, તે બસોને લઈને ખાસ કરીને જે પ્રકારે ડ્રાઈવર ક્લીનર છે તે સેફટી જે રાખવી જોઈએ તે સ્ટેપ સેફટી રાખતા નથી, જેના લઈને પણ અકસ્માત સર્જાતા હોય તેવું પણ લોકોમાં હાલ ચર્ચાઈ રહી છે। જે પ્રકારે ભાવનગરની ઘટના બની છે તે જોતા અનેક વાર આવા અકસ્માતો બની રહ્યા છે, પરંતુ આ અંગે હવે પોલીસને તો કડક કાર્યવાહી કરવી જોઈએ તેવું પણ લોકોમાં માંગ ઉઠી છે। જી અલ્પેશ, સમગ્ર માહિતી બદલ આભાર। તો એક સાથે ત્રણ ત્રણ અકસ્માતો સર્જાય, ઇજાગ્રસ્તોને 108 મારફતે હોસ્પિટલમાં પણ ખસેડવામાં આવ્યા અને એક જગ્યાએ તો ટ્રકના ચારે ચાર જે પૈડા છે તે નીકળી ગયા હતા, જ્યારે ટ્રક ચાલક અને જે ક્લીનર હતો તેમને મહા મહેનતે આજુબાજુના ગામના જે રહીશો હતા તેમણે બહાર કાઢ્યા હતા।